तो सौराष्ट्र बाद जो अमदावाद की बात करिए तो अमदावाद में पण मेघराजा नु जोर यथावत जोवा मळी रह्यु छे अने छेल्ला 24 कलाक थी धीमी धारे अहीं वरसाद वरसी रह्यो छे। केटलाक विस्तारों में रोड रस्ता पर पाणी भराया छे तो हळवाथी मध्यम वरसाद ने कारणे वातावरण में ठंडक प्रसरी गई छे। आ साथे ठंडक ने कारणे अमदावादीओ में हाल मौज में आव्या छे। साथे हवामान विभागे बे दिवसनी वरसादनी आगाही पण जाहेर करी छे। तो जे रीते अमदावाद शहर में गत बे दिवस वरसादी माहौल यथावत जोवा मळी रह्यो छे, छेल्ला 24 कलाकमांथी हाल वरसाद अहींया अमदावाद में वरसी रह्यो छे। क्यांक धीमी धारे तो क्यांक भारे वरसाद तो क्यांक हळवा झापटा पड़ी रह्या छे। तो वधु विगतो साथे संवाददाता विशाल मेहता लाइव जोड़ाया छे। विशाल, आप क्या स्थले थी जोड़ाया छो अने कई प्रकार की स्थिति छे अमदावाद नी अंदर, वरसाद केटलो वरस्यो छे अत्यारे? ચોક્કસથી ભૂમિત, જે રીતે અત્યારે હાલમાં વરસાદ છેલ્લા 24 કલાકથી અમદાવાદમાં વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારથી અમે લોકો આપને દ્રશ્યો બતાવીશું કે જે રીતે અત્યારે હાલમાં જે વરસાદી માહોલ છે તે વરસાદી માહોલને લઈને અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે અમદાવાદીઓ જે ગરમીથી ત્રસ્ત થયા હતા અને બફારાનો માહોલ હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે તેમને રાહત મળી છે, વરસાદની મજા માણી રહ્યા છે। ક્યાંક લોકો ચાની કીટલી પર ચાની ચુસ્કીઓ મારતા દેખાય છે તો ક્યાંક દાળવડાની લારી પર દાળવડા ખાતા પણ નજરે પડે છે। गई काले 24 कलाक थी जे वरसाद वरसी रह्यो छे तेमां हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे के आवनारा बे दिवस सुधी हजी पण ओछाथी मध्यम वरसादनी आगाही छे, एटला माटे ज अमदावादना अनेक विस्तारोमां पाणी भराया छे। महत्वनुं छे के जे रीते छेल्ला घणा समयथी गरमीनो माहोल हतो, लोको त्रस्त थया हता, त्यारे आ वरसाद छे तेने कारणे समग्र विस्तारमां ठंडक पसरी गई छे अने आखरे आ वरसादने कारणे तमाम लोको પોતાના જે વરસાદી સૂટ છે એટલે કે રેનકોટ અને છત્રી લઈને રોડ પર અથવા તો ઓફિસ પર જતા નજરે પડી રહ્યા છે। હાલમાં જે અમદાવાદમાં ચારે તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ચાલુ વરસાદમાં લોકો એક તરફ વરસાદની મજા લઈ રહ્યા છે અને બીજી તરફ જે રીતે ઓફિસ જતા લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક ઓફિસ જતા જતા વરસાદનો માહોલ માણી રહ્યા છે। મહત્વનું છે કે જે રીતે અત્યારે હાલમાં વરસાદી માહોલ છવાયો છે અમદાવાદમાં, વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે 24 કલાકથી વરસાદી માહોલ, જેના કારણે ઠંડક પ્રસરી ગઈ છે, લોકો આ માહોલની મજા લઈ રહ્યા છે અને સાથે જ અમદાવાદીઓમાં આ તમામ બાબતને લઈને મોજ પણ જોવા મળી રહી છે। હર્ષ ઉલ્લાસથી વરસાદના આ માહોલને અમદાવાદીઓ માણી રહ્યા છે અને આવનારા બે દિવસ સુધી હજી પણ અમદાવાદમાં આ જ પ્રકારનું વાતાવરણ રહેશે જેની અંદર મધ્યમથી ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વિશાલ, આપની પાસેથી એ પણ જાણવા માંગશુ, જે રીતે છેલ્લા 24 કલાકથી અમદાવાદની અંદર વરસાદી માહોલ છે, કોઈ ક્ષતિના સમાચાર છે? કઈ જગ્યાએ વિસ્તારોની અંદર પાણી ભરાયા છે, કઈ લઈ એ પ્રકારના કોઈ સમાચારો ખરા? ભૂમિત, વરસાદની વાત કરવામાં આવે કે જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે અમદાવાદમાં પાણી ભરાવવું અને સાથે જ ઝાડ પડવા, ભૂવા થવા આ એક સામાન્ય બાબત બની ગઈ છે। હાલ પણ જે રીતે 24 કલાકથી વરસાદી માહોલ છે આપ જોઈ રહ્યા છો, રોડ રસ્તા પર થોડા ઘણા પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એની અંદર હાટકેશ્વર, અમરાઈવાડી, રામોલ, વસ્ત્રાલ, વટવા આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળે છે। સાથે જ વરસાદી માહોલના કારણે વાહન વ્યવહાર પણ ધીમી ગતિનો થઈ ગયો છે, કારણ કે વરસાદના કારણે વાહન વ્યવહારની ગતિ ઘટી ગઈ છે। તો બીજી તરફ કેટલીક જગ્યાએ ભૂવાના પણ સમાચાર મળી રહ્યા છે, એટલે ચોક્કસથી કહી શકાય કે વરસાદના કારણે જે ક્ષતિઓ છે, ક્ષતિની વાત કરવામાં આવે તો કેટલીક જગ્યાએ વરસાદ ભરાતા જે મોટા ખાડા હતા તેમાં પાણી ભરાઈ ગયા અને વાહનો જ્યારે ત્યાંથી પસાર થાય છે ત્યારે અકસ્માતની સમસ્યા ઊભી થતી હોય છે। એટલે આ તમામ સમસ્યાઓને લઈને કોર્પોરેશનમાં દ્વારા પણ જો સક્રિય કામગીરી કરવામાં આવે તો આ ઘટનાઓને રોકી શકાય અને ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં વરસાદી માહોલ છે તેની અંદર કોર્પોરેશન દ્વારા આ પ્રકારની જે સમસ્યાઓ છે તેને નિવારવા માટે સક્રિય કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે। પરંતુ હાલ એક વાત ચોક્કસ છે કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકથી વરસતો ધીમી ધારનો વરસાદ ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓના ચહેરા પર ખુશી લઈને આવ્યો છે, મોજ લઈને આવ્યો છે અને એટલે જ આજ સવારથી જ અમદાવાદીઓ જે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેનો આનંદ માણી રહ્યા છે અને આવનારા બે દિવસ સુધી હજી વરસાદ આવે તેવી શક્યતાઓ હાલ હવામાન વિભાગ સેવી રહ્યું છે। વિશાલ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદની અંદર જે પ્રકારે છેલ્લા 24 કલાકથી અવિરત મેઘમહેર, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકો પણ હાલ આ મોસમ લુપ્ત ઉઠાવી રહ્યા છે। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકથી જે પ્રકારે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે
शनिवार रातथी लईने शनिवार अने रविवार आम बे दिवस पण लोकोए रजाना दिवसोनी अंदर आ मौसमनी मजा उठावी हती, त्यारे फरीथी आजे सोमवारे पण अविरत मेघमहेर जोवा मळी रही छे। साथे ज जे प्रकारे वरसाद वरस्यो तेना कारणे अनेक एवा विस्तारो पण छे के ज्यां भारे वरसाद वरस्या बाद पाणी भराई गया हता, परंतु हाल जे प्रकारे स्थितिनुं निर्माण थयुं छे तेने लईने लोको आ ठंडकनो हाल लाहवो उठावी रह्या छे। अने अमदावादनी अंदर जे प्रकारे मेघराजा मेहरबान थया छे, धीमी तारे वरसाद वरसावी रह्या छे, परंतु हजी धोधमार वरसादनी आशाओ अमदावादवासीओ ए सेवी रह्या छे। अमदावादनी अंदर अलग अलग विस्तार होय, एसजी हाईवे होय, भगवान चार रस्ता होय, नारणपुरा होय, थलतेज होय, भोपाल होय, आ बधा विस्तारोनी अंदर धीमी धारे वरसाद वरसी ज रह्यो छे अने मेघराजा ए धीमी धारे हेत वरसावी रह्या छे। अमदावादनी अंदर आ प्रकारनी स्थितिनुं हाल निर्माण थयुं छे, केटलाक विस्तारोनी अंदर पाणी भराई जवानी समस्यानुं पण निर्माण थयुं छे। रिवरफ्रंटनी वात करीए तो रिवरफ्रंट विस्तारमां पण आज प्रकारनी स्थिति छे अने लोको वहेली सवारे आ मौसमनी मजा माणवा माटे वॉकिंग करवा माटे जे निकळे छे तेमणे पण आ वरસાદી માહોલની મજા ઉઠાવી હતી। અમદાવાદની અંદર જે પ્રકારે સ્થિતિનું નિર્માણ થયું છે, ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, તો આગાહી મુજબ જ હાલ વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદની અંદર પણ અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર તો છે જ, તે જ પ્રકારે અમદાવાદ જિલ્લો પણ તેનાથી બાકાત નથી। અમદાવાદના અલગ અલગ પંથકોની અંદર હાલ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે સંવાદદાતાએ જણાવ્યું કે નારણપુરા વિસ્તારની અંદર પણ હાલ વરસાદી માહોલ યથાવત છે, શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાનું પણ નિર્માણ થાય છે। આ સાથે જ અમદાવાદની અંદર એક ખાસિયત છે કે જે થોડો પણ વરસાદ વરસે છે તો ક્યાંક ભૂવા પડવાની સમસ્યાનું નિર્માણ થાય છે, તો ક્યાંક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ બનતી હોય છે। પ્રિમોન્સૂન કામગીરીની પોલ પણ ખુલતી હોય છે, પરંતુ હાલ જે પ્રકારની સ્થિતિ છે તે સ્થિર જોવા મળી છે। આ પ્રકારની કોઈ પણ દુર્ઘટના અમદાવાદમાં નથી બની, પરંતુ હાલ ધીરે ધીરે વરસાદ એ હેત વરસાવી રહ્યો છે અને અમદાવાદવાસીઓ આ વરસાદ અને આ વરસાદની મોસમની મજા ઉઠાવી રહ્યા છે। આ ત્રણ અલગ અલગ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં પકવાન ચાર રસ્તા, રિવરફ્રન્ટ વિસ્તાર અને નારણપુરાની અંદર મેઘમહેર એ યથાવત છે। ઉલ્લેખનીય છે કે આજે જ્યારે સોમવાર છે એટલે લોકો તેમના ધંધા રોજગાર અને નોકરી માટે રવાના થતા હોય છે, ત્યારે વરસાદી માહોલ વચ્ચે પણ લોકો પોતપોતાના સ્થાન પર પહોંચી રહ્યા છે। હાલ અમદાવાદની અંદર વરસાદી માહોલ યથાવત છે, શનિવાર સાંજથી આ પ્રકારનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, જે સોમવારે પણ યથાવત છે। ઠંડકના કારણે અમદાવાદવાસીઓ હાલ ગરમીથી પણ રાહત અનુભવી છે।